નમસ્કાર સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ ગ્રામર સેક્શનમાં ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ ટોપિક અંતર્ગત ચોથા પ્રકારના હું વાક્યને સમજાવવા જઈ રહી છું જે જોઈ શકાય છે એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય છે. અત્યાર સુધી આપણે એસર્જિવ વિધાન વાક્ય, ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય, ઇમ્પરેટિવ આજ્ઞાર્થ વાક્ય જોઈ ગયા. હવે પછી હું વાક્ય પ્રકાર જોઈએ ઉદ્ગાર વાક્ય. તો સૌ પ્રથમ તો જ્યારે રિપોર્ટેડ સ્પીચમાં આપેલું ઉદ્ગાર વાક્ય છે તો પ્રશ્નાર્થ વાક્યની જેમ જ એને પહેલાં વિધાન વાક્યમાં ફેરવાનું છે, એટલે કે ઉદ્ગારમાંથી એને વિધાન વાક્ય બનાવી દેવાનું છે. ત્યાર પછી આગળ દ્વારા રિપોર્ટેડ વર્બ દ્વારા જે લાગણી વ્યક્ત થતી હોય એ અનુરૂપ એ ક્રિયાપદને એક્સક્લેમ વિથ જોય, જો ખુશી આનંદ હોય તો એક્સક્લેમ વિથ સોરો અથવા સેડનેસ, જો દુઃખ નિરાશા હતાશા જેવું હોય તો એક્સક્લેમ વિથ સરપ્રાઈઝ, જ્યારે ખૂબ આશ્ચર્યજનક કોઈ ઘટના હોય ત્યારે એક્સક્લેમ વિથ રિગ્રેટ, ત્યારે કોઈ પસ્તાવો હોય છે અથવા તો કોઈ એવી વાત હોય છે કે જેનો આપણે કંઈક દુઃખ અથવા તો અંદરથી જ પસ્તાવો થતો હોય છે. એક્સક્લેમ વિથ રિમાર્ક, કોઈ નોંધ ટાંકવાની હોય તો ત્યારે આ ક્રિયાપદનો ઉપયોગ થાય છે. એ પછીનો નિયમ છે કે ઓ ક્લાસ, બ્રાવો, હુરે, વાવ કે કોંગ્રેચ્યુલેશન્સ, એ પ્રકારના જે શબ્દો છે ઉદ્ગારો દર્શાવવા એ નીકળી જશે, કારણ કે આપણે વિધાન ધાતુમાં ફેરવશું માટે સંયોજક તે ઉકા છે અને બાકીના જે નિયમો છે એ જેના તેમ રહેશે. ઉદાહરણ દ્વારા થોડું ક્લિયર કરીએ જોઈએ. પહેલું ઉદાહરણ છે that
वाचे इंग्लिश शैली में बोलते हैं आई एम वेरी हंग्री आई એટલે થયું બોલ નાટો મન ही વોઝ વેરી આશા છે વિદ્યાર્થી મિત્રો કે આ એક્સક્લેમેટરી સેન્ટેન્સીસને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાનું આપ સૌને સમજાયું હશે. થેન્ક યુ.